એક્સપર્ટ વીકમાં હું ડોક્ટર કેતન કારિયા આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. આપણે એક પછી એક એક્સપર્ટ્સ સાથે વાત કરી રહ્યા છીએ અને આજે આપણી સાથે છે વૈદ્ય મેહુલ બારાઈ. આયુર્વેદ શાસ્ત્ર કોરોનાને કઈ રીતે જોવે છે, કઈ રીતે ઉપયોગી થઈ રહ્યું છે, એવા ઘણા બધા સવાલોના જવાબ અને સીધા સરળ અને સચોટ જવાબો આપણને ડોક્ટર મેહુલ બારાઈ, વૈદ્ય મેહુલ બારાઈ આજે આપશે. સાહેબ સ્વાગત છે. નમસ્તે. સાહેબ, આયુર્વેદ શાસ્ત્ર કઈ રીતે કામ કરે છે? સાવ સીધો અને પહેલો જ પ્રશ્ન. આયુર્વેદ શાસ્ત્ર જે છે એ આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો સાયન્ટિફિક અને ટાઈમ ટેસ્ટેડ શાસ્ત્ર છે, કે જેમાં રોગી અને નિરોગી બંનેનું ધ્યાન રાખવાની બાબત છે. વત્તા જો અત્યારના સમયમાં વાત પિત્ત અને કફ જે લોકોની પ્રકૃતિ પ્રમાણે આપણે વિચારીએ તો દરેક પ્રકૃતિના લોકોને જે પ્રમાણેની સારવારની જરૂરત હોય એ પ્રમાણેની સારવાર એમાં મળી રહે છે. એટલે ટૂંકમાં શાસ્ત્ર મૂળભૂત રીતે વ્યક્તિગત કામ કરે છે. હા, વ્યક્તિગત ચિકિત્સા એ પહેલો આધાર છે. આપણે સાહેબ આજને તમને પણ ખ્યાલ છે અને લોકો પણ રાહ જોતા હશે કે કોરોના વિશે સવાલ થાય તો કોરોના ને કોરોના એક રોગ તરીકે આયુર્વેદ શાસ્ત્ર એ રોગને કઈ રીતે જોવે છે? ના, ખૂબ સારો અને સવાલ છે કે આપણે એવું વિચારી શકાય કે અત્યારે કોરોના સમયમાં આયુર્વેદ કોરોનાને બે પ્રકારે જોવે છે, કે એક આપણે એને સાવ સિમ્પલ કે સ્ટાર્ટિંગના લક્ષણોવાળો જે કોરોના જે છે કે એને વાત કફ જ્વર, કે જેમાં તાવ, સરદી, ઉધરસ, માથું દુખવું, પેટમાં દુખવું, આ બધા સ્ટાર્ટિંગના જ્યારે લક્ષણો હોય ત્યારે એને વાત અને કફના કારણે થતો જ્વર કહેવામાં આવે છે. જ્યારે જો એના લક્ષણોમાં તાવમાં વધારો થાય, જેમ કે આપણે હાઈ ગ્રેડ ફીવરના કેસીસ ઘણા જોવા મળે છે કે જેમાં 101થી વધારેનો તાવ હોય, એનો મતલબ એવો છે કે એમાં પિત્તનો ભાગ ભયડો છે અને એના કારણે હાઈ ગ્રેડ ફીવરમાં હવે એને આપણે કન્વર્ટ થયેલું છે. તો જે પ્રમાણેનું જે સારવાર આપણે કહીએ કે સ્ટાર્ટિંગ ફેઝમાં એને વાત કફ જ જ્વર કહેવાય, જ્યારે પિત્ત ભેગો થાય ત્યારે એને સન્નિપાત જ જ્વરમાં લેવામાં આવે છે, જ્યારે ન્યુમોનિયા ડેવલપ થઈ જાય ત્યારે એને શ્વસનક સન્નિપાત જ જ્વરમાં લેવામાં આવે છે, કે સિમ્પલ ભાષામાં એને કહીએ તો શ્વાસની ચિકિત્સા આપણે ન્યુમોનિયા સ્ટેજમાં કરવાની થાય. તો આ પ્રમાણે સ્ટેજ વાઇઝ આપણે એને ગણી શકીએ. બીજો પ્રશ્ન એ કે શાસ્ત્રમાં આટલું જૂનું છે તો એની અંદર કોઈ જગ્યાએ ક્યાંય પણ આ પ્રકારનો રોગ કે આ રોગ પોતે કોરોના એનો કે ઉલ્લેખ જોવા મળે છે કે? હા, એવું ડાયરેક્ટ તો આપણે ના કહી શકીએ કે કોરોના શાસ્ત્રમાં લખેલું છે કે નહીં, પણ ચોક્કસ એના લક્ષણો જે છે આ બધા જ લક્ષણોને જે મેં આ બધા તમને નામ કીધા કે વાત કફ જ્વર, સન્નિપાતક જ્વર, શ્વસનક સન્નિપાતક જ્વર, આ બધા એ પ્રકારના નામ છે કે જેના લક્ષણો શાસ્ત્રમાં લખેલા છે. એ શાસ્ત્રમાં જેમ અત્યારે આપણે બધી પેથીમાં વિચારીએ કે બધી પેથીમાં અત્યારે હાલમાં સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ થાય છે, સેમ વસ્તુ આયુર્વેદમાં પણ સિમ્પટોમેટિક ચિકિત્સા થાય છે. જે પ્રોટોકોલ પ્રમાણે બીજી પેથીમાં 14 ડેઝના ક્રાઇટેરિયામાં પેશન્ટને રિકવર કરવાનો સમય છે, એ જ સેમ સમયમાં કે 7 દિવસ સૌથી પહેલાં પ્રિવેન્ટિવમાં કે જે વાયરસના લોડને ઓછો કરી અને મેક્સિમમ પેશન્ટને રિકવર લેવાના, 7 થી 14 દિવસના બીજા ગાળામાં જે બાકીના જે પેશન્ટના ફોલોઅપમાં જે એને ટ્રીટમેન્ટની જરૂરિયાત હોય, કોઈના CRP વધે છે, કોઈના D-dimer વધે છે, તો એના પ્રમાણેની સારવાર, મતલબ જે રીતે બીજા સાયન્સ કામ કરે છે વિધિન 14 ડેઝમાં, એ જ દિવસોમાં આયુર્વેદ પણ એટલા જ દિવસોમાં સાજા કરવા માટે સક્ષમ છે. બરાબર છે. આયુર્વેદ શાસ્ત્ર આપણું સૌથી જૂનું શાસ્ત્ર છે, એટલે એક પણ કેવી તકલીફ થતી હોય છે ક્યારેક કે કોઈ ને કોઈ વ્યક્તિ આયુર્વેદને એક શાસ્ત્ર ન માનતા ઘરગથ્થુ ઉપચાર માનીને જેને તે વિડીયો વાયરલ કરી મૂકે છે અને પછી લોકોમાં એક ખૂબ શંકા પણ જોવા મળે છે અને ક્યારેક એનાથી ઉલટું વધુ પડતો એના પર બિલીફ જોવા મળે છે. તો તમે મને મારો એવો આગ્રહ છે દર્શકો વતી કે એક આયુર્વેદાચાર્ય તરીકે તમે લોકોને એવી કેટલીક બાબતો જણાવો કે જે ખરા અર્થમાં સાચી રીતે ઘરે કરી શકાય. ખૂબ અત્યારના સમયનો સારો સવાલ છે. સૌથી પહેલાં એક એનું આપણે કહીને સ્ટેટમેન્ટ કે જો કોઈ પણ પ્રકારના ઘરગથ્થુ ઇલાજના વિડીયો અથવા તો આયુર્વેદના નામ પરના જે કંઈ પણ પ્રકારના નુસખાઓ જે કહીએ એનો સખત વિરોધી છું, કેમકે એના કારણે પેશન્ટની કન્ડિશન બગડી શકે છે. એના માટે થઈ અને જે સિમ્પલ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની બાબત આપણે ગણીએ કે જેને ઘરગથ્થુ તરીકે નથી આપણે કરવું, આપણે એને ટ્રીટમેન્ટ માટે કરવું છે, કેમકે કોરોના વસ્તુ એવી છે કે એને 10 દિવસની અંદર જ તમારે કંટ્રોલ કરવાનો છે. જો તમે નુસખાઓ કરી રાખશો તો તકલીફમાં તમે દર્દી જ પોતે આવશે. તો નુસખાઓ નહીં, આપણે ટ્રીટમેન્ટ બાબતે એની સામાન્ય કે ઘરમાં એને શું ધ્યાન રાખવાનું છે. પહેલી વસ્તુ, જો કોઈ પણ સામાન્ય લક્ષણ જોવા મળે, તાવ, સરદી, ઉધરસ, માથું દુખવું કે કોઈ પણ, સૌથી પહેલાં તમે આઇસોલેટ થઈ જાઓ.
આઇસોલેટ થશો તો એનાથી ઘરના બીજા સભ્યોને આપણે ફેલાવાનું અટકી જશે. જો આપણે એ નહીં કરીએ, આપણે સામાન્ય એવી આદત હોય છે કે કોઈ પણ વાયરલ ફીવર હોય ને 5 દિવસ ચાલે, તો 5 દિવસ કોરોનાનો વાયરસ જે છે એની તમે વાટ જોશો તો એ ખૂબ ફેલાઈ જશે. જો સામાન્ય વાયરસ હશે તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ જો એ કોરોના વાયરસ છે, જેમ કે અત્યારે 10 માંથી 9 કેસ કોરોનાના જ હશે જ, તો એને આપણે માની લેવાનું, સ્વીકાર પહેલાં કરી લ્યો કે હા મને કોરોના છે. નેક્સ્ટ સ્ટેપ એની ટ્રીટમેન્ટ શરૂ થાય. અમે આયુર્વેદમાં જે રીતે અમે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ફોલો કરીએ છીએ, જે અમારા મેઘધાર હોસ્પિટલમાં અમે કરીએ છીએ, કે અર્લી ટ્રીટમેન્ટ એન્ડ અર્લી ડાયગ્નોસિસ. અર્લી ટ્રીટમેન્ટ પહેલાં એટલા માટે બોલું છું કે ટ્રીટમેન્ટ ઇઝ મસ્ટ. ડાયગ્નોસિસ માટે અત્યારે દિવસો ઘણા વેસ્ટેજ જાય છે, કે પેશન્ટ પહેલાં આખું જે એની જે પ્રોટોકોલ છે રિપોર્ટ્સ ને આ તે એમાં જતા પહેલા પણ સૌથી પહેલા તો એક સ્વીકાર કરવો છે. સાહેબ એ વાત થઈ, મારે મારું ખાસ પ્રશ્ન એ હતો કે રોગપ્રતિકારક શક્તિ માટે અથવા ઘરે લોકો નાશ લેતા હોય કે એવી એવી જે બાબતો છે, એવી રીતે આયુર્વેદ શાસ્ત્રમાં એવી બાબતો કે જેમાં આપણે વૈદ્ય પાસે જતા પહેલા પણ આટલું તો જાતે કરી જ લેવાનું, એ શું કરી શકે? ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. બહુ સરળ વસ્તુઓ છે. સૌથી પહેલા કે આપણા જે રૂટીન, જે અત્યારે શબ્દ ઇમ્યુનિટી બહુ સારી બાબત જે છે, જેનો વર્ડ અત્યારે લોકપ્રિય થઈ ગયો છે, પણ ઇમ્યુનિટી પણ એક દિવસમાં બનતી વસ્તુ નથી. તમારે એના માટે રોજ ધ્યાન રાખવું પડે. ફૂડમાં, સૂવામાં, જે આપણે કહીએ કે રાત્રે 2 વાગ્યા સુધી જો તમે જાગશો તો તમારી ઇમ્યુનિટી બનવાની જ નથી, તો કોઈ પણ દવાઓથી ઇમ્યુનિટી બનતી નથી. તમારે એના માટે થઈ અને એ પ્રકારના પ્રયત્ન કરવા પડે. પ્રયત્નમાં શું થાય? એક, આપણા ફૂડ બાબતે આપણે ધ્યાન રાખીએ કે સિઝન પ્રમાણેનું ફૂડ લઈએ, નહીં કે કોઈ પણ ફેન્સી ફૂડ. અત્યારે બહારનો ખોરાક પણ એટલો જ જોખમી કહેવાય, બહારે જવું પણ જોખમી છે તો બહારનો ખોરાક તો વધારે જોખમી કહેવાય. સરળમાં સરળ વસ્તુઓ કે હાલના સમયમાં ગરમ પાણી આખો દિવસ પીવાનું, જેનાથી શરીરમાં આ સિઝનમાં વસંત ઋતુનો જે ગાળો કહેવાય ત્યારે કફ શરીરમાં બનતો હોય છે, અને વાયરસ પણ કફને ગોતે જ છે. જે કફ મળ્યો તો એને ગ્રાઉન્ડ મળી ગયું અને એ જ પ્રમાણેનો ફેલાવો થાય, તો કફ ના થાય એ બધી બાબતોનું આપણે ધ્યાન રાખવું પડે. ગરમ પાણી એક બહુ મહત્વનો, હા, ગરમ પાણી બીજો એક નુસખો જે આપણે હા દર્શકોને કહીએ. બીજા નંબરમાં જ્યારે પણ ઘરની બહારે જાઓ અને ઘરે પાછા આવો, નાસ એક વખત લઈ લેવાની, કે જેનાથી ગરમીના કારણે વાયરસ સામે આપણે પ્રોટેક્શન મળી જાય. ત્રીજું બહુ મહત્વની વસ્તુ છે કે હાલમાં ફોરેન કન્ટ્રીઝમાં ઘણી બધી જગ્યાએ નેઝલ સ્પ્રેની વેક્સિનનો એક કામ આવે છે, કે વિધિન અ શોર્ટ ટાઈમમાં એનું આવી જશે. એની પહેલાં શું કરવું? જે નેઝલ રૂટ જે છે એ મેઇન રૂટ છે કોરોનાને શરીરમાં પ્રવેશ કરવા માટે, એના માટે થઈ અને જે રીતે વેક્સિન કામ કરે છે નેઝલ સ્પ્રેની, ઇન ફ્યુચર મે બી કરશે, એ વસ્તુને આપણે ગાયના ઘીના ટીપા સાથે કમ્પેર કરી શકીએ. એના પર રિસર્ચ પણ થયેલું છે કે વાયરસ જે એનું પ્રોટીન લેયર જે હોય છે, જો તમે એને લુબ્રિકેટેડ સરફેસમાં રાખશો તો એનાથી વાયરસનું પોતાનું લેયર ડાઉન થઈ જાય છે, કે જેનાથી આપણે વાયરસની અસર ઓછી થાય, ન પણ થાય અને ઓછી થાય. તો જ્યારે પણ ઘરની બહાર જઈએ 2 ટીપા ગાયના ઘીના નાકમાં નાખવા જરૂરી છે. એટલે પહેલી વાત થઈ ગરમ પાણી, બીજું છે એવું નાસ, અને ત્રીજી વસ્તુ સાહેબ એ કીધી ગાયના ઘીને નાકમાં ટીપા નાખી શકાય. તો આ બેઝિક 3 વસ્તુ એવી છે કે જેમાં કોઈ વધારાનો ખર્ચ નથી, જે ઘરે જ થઈ શકે. હળદરના અને એવી એવા આપણા જે કિચનમાં આપણા રસોડામાં જે બાબતો જે વસ્તુઓ પડી છે એનો ઉપયોગ પણ સામાન્ય તો સૌ જાણે જ છે. તો સાહેબ આપણે જરા આગળ વધીએ. સાહેબ આ બધી વાતો થઈ કે ઘરગથ્થુ નુસખાઓ, ટ્રીટમેન્ટમાં પણ આપણે કહ્યું કે બહુ સરસ રીતે આપણે આયુર્વેદ કામ કરી રહ્યું છે. મારે એક બીજી વાત જાણવાની છે જે અત્યારે ખૂબ જરૂરી છે. મોટે ભાગે લોકો એડમિટ હોય અને એવો પ્રશ્ન થાય એટલે પહેલો જે પ્રેફરન્સ રહેવાનો સામાન્ય રીતે એડમિટેડ પેશન્ટમાં, પર્ટિક્યુલરલી કે એલોપેથી બેઝડ ટ્રીટમેન્ટ થતી હોય ત્યારે હોમિયોપેથી, આયુર્વેદિક એ બંને સાયન્સ અલગ અલગ રીતે કામ કરતા વિજ્ઞાનો છે, તો એ સાથે ઇન્ટિગ્રેટેડ એપ્રોચમાં કામ કરી શકે કે નહીં? 100% કરી શકે. અત્યારનો જે એમાં નવો જે વાયરસ જે મતલબ અત્યારે સેકન્ડ ફેઝમાં ચાલી રહ્યો છે, એ પહેલાં જે લાસ્ટ યર કરતા ખૂબ જ ફાસ્ટ ગ્રોઈંગ, વધારે લેથલ છે, કે જેના કારણે લોકોના મૃત્યુદર પણ વધારે છે. એ સમયમાં જો ઇન્ટિગ્રેટેડ અપ્રોચ અપનાવે, ઇન્ટિગ્રેટેડ અપ્રોચ અત્યારનો મસ્ટ છે.
કેમ તો કે 50 યર્સ એજ જે વધારાના લોકો છે કે 50-60 પ્લસ જે કંઈ પણ દર્દીઓ છે એ લોકોને જો સાથે રહી અને એલોપેથ વત્તા આયુર્વેદ અથવા એલોપેથ અથવા તો જે કંઈ પણ પેથી સાથે એડ કરે એનાથી પ્લસ બેનિફિટ એ થશે કે એની રિકવરી ફાસ્ટ થઈ જશે. જે આયુર્વેદ શાસ્ત્ર કહે છે કે ભાઈ આપણા શરીરની અગ્નિ બરાબર હોવી જોઈએ, તો જે લોકોના ફોન આવતા હોય છે કે ભાઈ હોસ્પિટલમાં એડમિટ છે, ઘરમાં દાખલ છે કે ઘરમાં સારવાર લે છે, કોમન એક પ્રશ્ન છે કે પેશન્ટને ભૂખ લાગતી નથી હોતી. આપણા શરીરનું કામ એવું છે કે ફેક્ટરીમાં જો વર્કર્સ હોય પણ કામ ન કરતા હોય તો નકામું. તો આપણા શરીરનું પણ એવું જ છે કે જો પાચન શક્તિ આપણી ના હોય, ભૂખ આપણે ના લાગતી હોય તો આપણે રોગમાંથી બહાર આવવાના દિવસો વધારે લાગશે. તો આયુર્વેદ એ વસ્તુ ઉપર પણ સાથે ધ્યાન રાખે છે કે લોકોના જે દર્દીઓ છે એની પોતાની અગ્નિ સાથે સુધારો કરે, જે કંઈ પણ એના લક્ષણો છે એમાં વધારે ઝડપથી ઘટાડો કરે અને પેશન્ટને બહાર લાવવામાં ઝડપથી મદદ કરી શકે. આપણે રોજ એક એક્સપર્ટને મળીએ છીએ અને કંઈક નવું નવું જાણતા જઈએ છીએ. સાયકિયાટ્રિસ્ટ કંઈક અલગ વાત કરે છે પણ એ પણ ઉપયોગી છે અને દરેકની અલગ વાત હોવા છતાં સૂર એક જ છે કે કોઈ પણ જગ્યાએ કામ થતું હોય પણ દર્દી જલ્દીથી સાજા થાય એ માટે સૌ ડોક્ટર્સ કટિબદ્ધ છે. અને આશા છે કે આપ સૌને અમારો જે આ પ્રયત્ન છે એક્સપર્ટ વીકેમાં ખૂબ મજા આવી રહી હશે. મેહુલભાઈ, આપે આપનો સમય આપ્યો. મને ખ્યાલ છે કે અત્યારે એટલા બધા કોલ્સ આવતા હશે અને થોડી વાર માટે પણ મોબાઈલ સાયલેન્ટ રખાવો એ પણ એક ગુનો બની જાય. પણ મને એવું લાગે છે કે જે રીતે આ વાત એક સાથે હજારો લોકો સુધી પહોંચે છે એના લીધે લોકોને આયુર્વેદ શાસ્ત્ર વિશે અને એના કામ વિશે ઘણી બધી માહિતી આજે મળી હશે. નોબત વધી હું આપનો ખૂબ આભાર માનું છું અને ફરીથી ક્યારેક માત્ર આયુર્વેદ શાસ્ત્ર પર પણ આપણે કોઈ આવી શ્રેણી ગોઠવશું. ચોક્કસ કેતનભાઈ, તમે બી કેતનભાઈ તથા નોબત પરિવાર તરફથી જે મને મોકો મળ્યો તો એ બદલ પણ સંસ્થાનોને એમનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે જતા જતા એક વાત ખાલી કહીશ કે આ એક યુદ્ધ છે કે જેમાં દરેક વ્યક્તિ પોતે એક સોલ્જર તરીકે કામ કરવાનું છે કે કોઈ પણ પ્રકારે વાયરસને હળવામાં ન લેતા અને આપણે દરેક એકબીજા વ્યક્તિને વેલા કેમ સારવાર મળે, વેલા કેમ સાજા થાય એ બાબતે એને મોટિવેટ કરીએ, સાચો રસ્તો બતાવીએ, સાચી સારવાર આપીએ એ ખૂબ જરૂરી છે. થેન્ક યુ. કાલે મળીએ ફરીથી નવા એક્સપર્ટ સાથે. ત્યાં સુધી ગરમ પાણીથી કોગળા કરો, ગરમ પાણી પીવો, બહાર જવાનું થાય તો ગાયના દૂધના ગાયના ઘીના ટીપા જે સાહેબે વાત કરી અને નાશ લેવાના. આવા જે નુસખાઓ સાહેબે વાત કરી છે એના માટે પહેલા ખર્ચ કરવાનો નથી થતો, આપના ઘરે જ અવેલેબલ છે એ પણ કરીએ. અને કાલે જયારે નવા એક્સપર્ટને મળીએ ત્યારે ફરીથી તૈયાર રહેજો નવી વાતો જાણવા માટે. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. બાય. થેન્ક યુ.